नमस्ते स्वागत कार्यक्रम नाम गोष्ठी विथ विकल्प कोटवाल आज कोटवा अमदावाद ऑफिस पर लैक्चर्स जेवा पूरा था तरत मोबाइल अंदर न्यूज अपडेट्स जो एकदम थी एक अपडेट पर बधार ध्यान रोकाई गूँ अपडेट है कि सुप्रीम कोर्ट डिक्लेर्स इलेक्टोरल बॉन्ड स्कीम एज अन्स्टिट्यूशनल सुप्रीम कोर्ट ए ઇલેક્ટોરલ બોન્ડ્સ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરી અંદરથી એકદમ ઉમડકો આવી ગયો કે તાત્કાલિક વિડીયો બનાવું અને આ મુદ્દે ગોષ્ઠી કરું સ્કીમ વિશે વાત કરું સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે વાત કરું પણ આવા ઉમળકાઓને દબાવી દેવા પડે કારણ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે જ્યારે તમારે વાત કરવી હોય તો એના માટે એક ગહન અભ્યાસ થવો જોઈએ ન્યૂઝ ચેનલ્સ પર તો બહુ ઝડપથી વાતો આવવા માંડે પણ સાચું કહું તો આ ન્યૂઝ ચેનલ્સ એ પછી નેશનલ લેવલની હોય કે રિજનલ ન્યૂઝ મીડિયા હોય રીજનલની તો વાત જ ના પૂછો ત્યાં તો કોઈ અભ્યાસ કરતું હોય એવું લાગતું જ નથી પણ ઇવન નેશનલ મીડિયાની અંદર પણ આવા ચુકાદાઓને જે ગંભીરતા સાથે રજૂ કરાવવા જોઈએ જે અભ્યાસ સાથે રજૂ કરાવવા જોઈએ એ નથી કરવામાં આવતા કારણ કે ત્યાં આગળ ટીઆરપીની રેસ છે કે ચુકાદો આવે તો સૌથી પહેલાં હું મારું બાઇટ આપી દઉં બરાબર તો એમાં એક પ્રામાણિક પ્રયત્નનો અભાવ જોવા મળે છે તો માત્ર તમે એને જોઈ લો એને સાંભળી લો અને પછી ચુકાદા વિશે કોઈક ચુકાદો બાંધી લો તો હું કહીશ કે એ ખોટું ગણાશે બધું સારું એ છે કે એ ચુકાદાને આપણે ખુદ વાંચીએ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ હોય તો જે જજ ચુકાદો આપી રહ્યા છે જેમ કે આ કિસ્સામાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમણે ખુદ આ ચુકાદો આખો બોલીને આપણને સંભળાવ્યો છે વાંચીને સંભળાવ્યો છે એની સ્પીચ પણ અવેલેબલ હોય છે લાઈવ એનું બ્રોડકાસ્ટિંગ થતું હોય છે તો એને સાંભળી લઈએ તો પણ ઘણું છે તો મેં મારામળકાંડને થોડાક સમય માટે દાવી દીધો અને પછી શાંતિથી આ સ્પીચ જોઈ લગભગ વીસથી પચીસ મિનિટની સ્પીચ છે સીજેઆઈની લગભગ ત્રણથી ચાર વખત મેં સ્પીચ સાંભળી અને વારંવાર સાંભળીને એમાંથી જે સૌથી અગત્યના મુદ્દાઓ છે એને તારવ્યા છે અને એ મુદ્દે અત્યારે આપણે ગોષ્ટી કરવાના છીએ આ એક ઐતિહાસિક ચુકાદો છે ભારતનું લોકતંત્ર બંધારણ હેઠળ આપણે સ્થાપિત કર્યું અને એને બરકરાર રાખવાની દિશામાં ઘણા બધા અંતરાયો આવ્યા છે હું કહીશ કે એમાંનો એક અંતરાય આ સ્કીમ પણ હતી હવે જ્યારે આ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે સુપ્રીમ કોર્ટનો એ ચુકાદો એ આવનારા તમામ સમય માટે સીમાવર્તી ચુકાદો સાબિત થવાનો છે તો એના વિશે આપણો અભ્યાસ હોવો જ જોઈએ એટલા માટે અત્યારે આપણે આ વિષય પર ગોષ્ઠી કરી રહ્યા છીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની હું વાત કરું એની પહેલાં આ સ્કીમ વિશે થોડીક વાત કરી લઉં સ્કીમ આપ જાણતા હશો તો ચુકાદો સમજવો પ્રમાણમાં આપણા માટે સરળ થઈ જશે સ્કીમ અત્યારે તો હું તમને સમજાવીશ જ પણ સાથે કહું કે જો આ સ્કીમ વિશે આપે વાંચવું હોય વધારે વાંચવું હોય તો આપણું પુસ્તક છે ભારતના બંધારણ ઉપર મેં જ લખેલું પુસ્તક છે પુસ્તકનું નામ છે ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા અને હાલ મારા હાથમાં આપ જે આવૃત્તિ જોઈ રહ્યા છો એ આ પુસ્તકની લેટેસ્ટ પાંચમી આવૃત્તિ છે આની અંદર તમે જોશો કે ચોપન નંબરનું ચેપ્ટર છે ચોપન નંબરનું પ્રકરણ છે કે જેની અંદર મેં ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ વિશે માંડીને વાતો કરેલી છે આની અંદર ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ વિશે પણ વાત છે સાથે ઇલેક્ટોરલ ટ્રસ્ટ વિશે પણ વાત કરેલી છે અને ચૂંટણી સંબંધિત આવી બીજી ઘણી બધી માહિતી મેં પુસ્તકની અંદર આપેલી છે એ સિવાય બંધારણની જ વાત છે તો બંધારણની તો બધી વાતો આની અંદર હોવાની જ તો જો આપણે બંધારણની વિગતો જાણવામાં રસ હોય તો આ પુસ્તકનો ઉપયોગ આપ કરી શકો અને ખાસ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હો લો આપ ભણતા હો તો આપના માટે આ પુસ્તક ખૂબ ઉપયોગી સાબિત થશે અને એ બધી ડિસિપ્લિન્સમાં હોઈએ તો જ આ વાંચવું જોઈએ એવું નથી ભારતના દરેક નાગરિકે બંધારણ જાણવું જ જોઈએ અને એના માટે યોગ્ય એવા સાહિત્યનો સહારો આપે લેવો જોઈએ તો જો આપણને જરૂરી લાગે તો આપણી વેબસાઇટ છે ડબલ્યુ ડોટ વિકલ્પ કોટવાલ ડોટ ઓઆરજી એના ઉપરથી આપ ઓનલાઈન આ પુસ્તકની ખરીદી કરી શકો નહીં સિવાય ઓફલાઈન સ્ટોર્સ ઉપર પણ આ પુસ્તક ઉપલબ્ધ છે આપણે બહુ ઝીણવટભરી માહિતી આની અંદર આપેલી છે અને દરેક ચેપ્ટરની અંદર વિથ એનાલિસિસ ઘણી બધી વાતો આપણે કરેલી છે તો વાત કરીએ સ્કીમની આ સ્કીમ બે હજાર અઢારમાં લોન્ચ કરાઈ હતી આમ તો એના માટેનો પાયો બે હજાર સત્તરથી જ બંધાઈ ગયો હતો સત્તર અઢારનું જે બજેટ આવ્યું એ બજેટની અંદર જ આના માટેનો પાયો ખોદાઈ ગયો હતો ઔપચારિક રીતે સરકાર દ્વારા જાન્યુઆરી બે હજાર અઢારમાં સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી કેમ લોન્ચ કરવામાં આવી હતી પોલિટિકલ પાર્ટીઝને ફંડિંગ પૂરું પાડવા માટે એમને પૈસા પૂરા પાડવા માટે આ રાજનૈતિક પક્ષો એ કોઈ ઇકોનોમિક એક્ટિવિટીઝ તો કરતા નથી હોતા આર્થિક પ્રવૃત્તિઓ તો કરતા નથી હોતા તો પછી એમણે જે અલગ અલગ રાજનૈતિક પ્રવૃત્તિઓ કરવી હોય ચૂંટણીઓ લડવી હોય અલગ અલગ બીજી પ્રવૃત્તિઓ કરવી હોય અપેક્ષિત છે કે રાજનૈતિક પ્રવૃત્તિઓ જ હોય તો એ બધી પ્રવૃત્તિઓ માટે એમને પૈસાની જરૂર પડે હવે પૈસા લાવે કે નથી આર્થિક પ્રવૃત્તિ તો એ કોઈ કરતા નથી તો એ ડોનેશન્સ પણ નભતા હોય મારા તમારા જેવા વ્યક્તિઓ કે પછી કોઈ કંપની કોઈક સંસ્થા દ્વારા એમને ફંડિંગ પૂરું પાડવામાં આવતું હોય અને એ પૈસાથી એમનું કામકાજ ચાલતું હોય ભારતની અંદર પોલિટિકલ પાર્ટીઝના ફંડિંગનો મુદ્દો હંમેશા વિવાદાસ્પદ રહ્યો છે આની અંદર પારદર્શિતાનો અભાવ છે અને એ પારદર્શિતાના અભાવના કારણે જ રાજકારણની અંદર ભ્રષ્ટાચારનું પ્રમાણ આપણને ખૂબ જોવા મળે છે તો જાન્યુઆરી બે હજાર અઢારની અંદર આ સ્કીમ લાવવામાં આવી એની પહેલાં સત્તર અઢારના બજેટ દ્વારા એના માટેનો પાયો નાખવામાં આવ્યો કે જ્યાં એ સત્તર અઢારના બજેટના ફાઇનાન્સ એક્ટ દ્વારા આપણા ચોક્કસ કાયદાઓની અંદર સુધારા કરવામાં આવે જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો કાયદો છે આરબીઆઈ એક્ટ નાઇન્ટીન થર્ટી ફોર એ જ રીતે ઇન્કમ ટેક્સ એક્ટ છે રેપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ નાઇન્ટીન છે કંપનીઝ એક્ટ ટુ છે આ મુખ્ય ચાર કાયદાઓ છે કે જેની અંદર અમુક ચોક્કસ સુધારાઓ કરવામાં આવ્યા કે જેમાંના મુખ્ય સુધારાઓની વાત આગળ આપણે કરવાના છીએ અને પછી આપ જોશો કે જાન્યુઆરી બે હજાર અઢારમાં સ્કીમ લોન્ચ થાય છે સ્કીમની અંદર જોગવાઈ એવી કરવામાં આવી કે જો કોઈ વ્યક્તિ કે પછી કોઈ પણ કંપની એ પોલિટિકલ પાર્ટીને ફંડિંગ કરવા માંગે છે તો એણે બોન્ડ્સ ખરીદવાના રહેશે

દસ હજાર એક લાખ દસ લાખ અને એક કરોડ આ ડિનોમિનેશનના આટલી વેલ્યુઝના તમે બોન્ડ્સ ખરીદી શકો અને એ પણ ગમે ત્યારે ન ખરીદી શકો એના પણ ચોક્કસ દિવસો નક્કી કરાયા જેમ કે વર્ષની અંદર કુલ ચાર મહિના નક્કી કરાયેલા કે જે ચાર મહિનાના દસ દસ દિવસ માટે આ બોન્ડ્સની ખરીદી માટેની વ્યવસ્થા હોય જાન્યુઆરી એપ્રિલ જુલાઈ અને ઓક્ટોબર આ ચાર મહિના દરમિયાન જ તમે બોન્ડ્સ ખરીદી શકતા તમે બોન્ડ્સ ખરીદી લીધા સાથે એ પણ સ્પર્શ કરું કે તમે કેશથી બોન્ડ્સ નહોતા ખરીદી શકતા તમારે જો એ બોન્ડ ખરીદવો હોય તો કાં તો ચેકથી પેમેન્ટ કરવું પડે અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટથી પેમેન્ટ કરવું પડે અથવા તો પછી ડિજિટલ પેમેન્ટ કરવું પડે કેશ પેમેન્ટ અલાઉડ નહોતું બોન્ડ ખરીદી લીધા બાદ તમારે જે તે પોલિટિકલ પાર્ટીને બોન્ડ આપવાનો અને એ પાર્ટીએ વિધિન ફિફ્ટીન ડેઝ પંદર દિવસની અંદર એ વટાવી લેવો પડે એટલે કે એસબીઆઈ પાસેથી એને પૈસા લઈ લેવા પડે જો ન કરે આ કામ એ પંદર દિવસની અંદર તો પંદર દિવસ પછી એને એની કોઈ જ રકમ મળવાપાત્ર નથી તો આવી એક યોજના બનાવવામાં આવી સવાલ થાય કે આમાં ખોટું શું છે હવે ખોટું એ છે કે જે વ્યક્તિ બોન્ડ ખરીદે છે એનું નામ બેંક એટલે કે અહીં આગળ એસબીઆઈ એ ક્યારેય જાહેર ના કરી શકે આનો સીધો અર્થ એ થયો કે તમે તમારા નામને છતું કર્યા વગર કોઈ પણ પોલિટિકલ પાર્ટીને ફંડિંગ કરી શકો છો ખાલી એક જ વાત ત્યાં આગળ લખાયેલી હતી કે જ્યારે નામ છતું થઈ શકે અને એ પણ તો ન મૂકી શકાય અને શરત એ હતી કે જ્યારે કોઈ સક્ષમ અદાલત કોઈ કોર્ટ દ્વારા એ નામ માગવામાં આવે અથવા તો કોઈ લો એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા જો એ નામ માગવામાં આવે તો ત્યારે બેંકે એ નામ આપવું પડે પણ એ સિવાય બેંક કે પછી પોલિટિકલ પાર્ટી જે બોન્ડ ખરીદનાર છે અથવા તો પાર્ટી જેની પાસેથી આ ફંડ રિસિવ કરી રહી છે એ લોકો ક્યાંય એ લોકો ક્યાંય આ નામ આપવા માટે બંધાયેલા નથી આવી દાખલ કરવામાં આવી જેનો સીધો અર્થ એ થતો હતો કે જો કોઈ કંપની ખાસ તો આપણે કંપનીની જ વાત કરીશું કારણ કે મેઇન ઇશ્યુઝ એમના વિશે જ હોય છે સુપ્રીમ કોર્ટે આજના પોતાના ચુકાદામાં વારંવાર ક્વિડ પ્રો કો નામની એક ટર્મ વાપરી છે જેનો અર્થ એ થાય કે તમારે કોઈકની પાસેથી ફેવર્સ મેળવવી છે તમારા લાભનું કોઈ કામ કરાવડાવવું છે તો એ માટેની વ્યવસ્થા તમે કરી શકો દેટ ઇઝ ક્વિડ પ્રો કો સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે આ મુજબ વી હેવ ફાઉન્ડ દેટ દેર ઇઝ અ નેક્સેસ બિટવીન મની એન્ડ પોલિટિક્સ રાજકારણ અને નાણાં વચ્ચે એક ઘનિષ્ઠ નાતો હોય છે અને એટલે જ પૈસાની મદદથી તમે રાજકારણને તમારી તરફેણમાં કામ કરતું કરી શકો છો આવું સ્પષ્ટપણે અહીં આગળ સુપ્રીમ કોર્ટ પણ નોંધે છે તો અહીં આગળ એ થઈ શકે કંપની માટે કે એ પોતાના બિઝનેસના લાભ માટે સરકાર પાસેથી કોઈ ચોક્કસ પોલિસી ડિસિઝન લેવડાવવા માગતી હોય સરકારનું એક પોલિસ પોલિસી ડિસિઝન એ તમારા બિઝનેસની સુરત બદલી શકે એમ હોય બરાબર તો આ સ્થિતિમાં એ સરકાર પાસેથી પોતાના તરફી નિર્ણય લેવડાવવા માટે પોલિસી ડિસિઝન લેવડાવવા માટે એ હેતુ માટે બને કે પોલિટિકલ પાર્ટીને ફંડિંગ કરવા માગતી હોય પણ એનો ડર રહેતો હોય કે જો આ કરવા જઈશ સીધું તો મારું તો નામ છતું થઈ જશે અને એના સિવાયની જે બીજી પોલિટિકલ પાર્ટીસ છે એના જે વિરોધ પક્ષો છે એ મને ધ્યાનમાં રાખશે આ ડર રહેતો હોય ને તો એને ધ્યાનમાં રાખીને એમની પાસે એક એવી સિસ્ટમ હોવી સારી ગણાય એમના માટે કે જ્યાં આગળ પોતાનું નામ છતું થવા દીધા વગર એ પોલિટિકલ પાર્ટીને ફંડિંગ કરી શકે અને પછી પોતાની ઈચ્છા મુજબના નિર્ણયો એ સરકાર પાસેથી લેવડાવી શકે એક રીતે જોતા સીધું નહીં તો આડકતરી રીતે ઇલેક્ટ્રોન બોન્ડ સ્કીમની મદદથી આ થઈ શકતું હતું અને છેલ્લા અમુક વર્ષોની અંદર જોઈએ તો જે હજારો કરોડમાં ફંડિંગ પોલિટિકલ પાર્ટીઝને થયા છે એ બાબત આ જ સૂચવે છે જે રીતના અમુક ચોક્કસ બિઝનેસીસને લાભ થતા હોય એની અંદર પણ આપણને સ્પષ્ટપણે દેખાઈ આવે કે આ સ્કીમનો એક રીતે દુરુપયોગ થઈ જ રહ્યો છે પહેલાંની જે મેકેનિઝમ હતી પોલિટિકલ પાર્ટીઝના ફંડિંગ માટેની એ કોઈ બહુ સારી વ્યવસ્થા હતી એવું પણ નથી પહેલાંની પણ એ ખરાબ જ હતી પણ આ સ્કીમ દ્વારા કદાચ એ સ્થિતિ હજુ વધારે બગડી છે એવું આપણે કહીએ તો આપણે ખોટા નથી હવે આ સ્થિતિમાં જે તે વખતે જ્યારે આ સ્કીમ લોન્ચ કરાય છે ત્યારે જે આપણી પાસે રિપોર્ટ્સ છે એ પ્રમાણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો અભિપ્રાય માગવામાં આવેલો હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ આ સ્કીમનો વિરોધ નથી કરતું એણે આ સ્કીમનો વિરોધ નહોતો કર્યો પણ હા સાથે એમણે સ્પષ્ટ કર્યું હતું કે અમે એનોનિમસ ડોનેશન્સ જે હોય એટલે કે જે અજ્ઞાત દાન મળતા હોય પોલિટિકલ પાર્ટીઝને એના ખિલાફ તો છીએ જ ને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની જો વાત કરીએ તો જે તે વખતે એણે આ સ્કીમનો વિરોધ કર્યો હતો દિસ ઇઝ ઓન રેકોર્ડ અમારી વાત નથી એટલે કે મારા દ્વારા ઉમેરાયેલી વાત નથી આપણે રિપોર્ટ્સની અંદર મળી આવશે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આ સ્કીમનો વિરોધ નહોતો કર્યો પણ સ્પષ્ટ કર્યું હતું કે જે એનોનિમસ ડોનેશન્સ છે અમે એના વિરુદ્ધ છીએ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે તે વખતે આ સ્કીમનો વિરોધ કરેલો હતો સ્કીમ જ્યારથી લોન્ચ થઈ ત્યારથી ઘણી કોન્ટ્રોવર્શિયલ બની અને એટલે જ મામલો જે તે વખતે સુપ્રીમ કોર્ટમાં પણ લઈ જવામાં આવ્યો હતો અને બે હજાર ઓગણીસના વર્ષમાં બે હજાર ઓગણીસના વર્ષમાં સુપ્રીમ કોર્ટે તમામ પોલિટિકલ પાર્ટીઝને નિર્દેશ આપેલો હતો કે તમે જે ફંડિંગ મેળવો છો એ અંગેની વિગતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને ભારતના ચૂંટણી પંચને સબમિટ કરો સાથે સુપ્રીમ કોર્ટે આ સ્કીમ ઉપર સ્ટે મૂકવાનો બિલકુલ ઇન્કાર કર્યો હતો પિટિશનની અંદર જે તે વખતે માંગ એવી થયેલી હતી કે આ બિલકુલ ઓપેક સિસ્ટમ બની રહી છે અપારદર્શી વ્યવસ્થા બની રહી છે અને આનાથી પોલિટિક્સમાં કરપ્શન વધી રહ્યું છે તો આ સ્કીમ ઉપર સ્ટે મૂકી દેવામાં આવે પણ સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકવાનો ઇન્કાર કર્યો અને પોલિટિકલ પાર્ટીઝને એટલું કહ્યું કે તમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને આ ફંડિંગ વિશેની વિગતો સબમિટ કરો હું પોલિટિકલ પાર્ટીઝની વાત કરું ત્યારે અહીંયા આગળ એ પણ સ્પષ્ટ કરવું જરૂરી છે કે બધી પોલિટિકલ આ રીતે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ ફંડિંગ મળી કેમ નહીં તો અહીં આગળ શરતો બે બે નક્કી કરાયેલી છે જે શરતો પોલિટિકલ પાર્ટી સંતોષતી હોય તો જ એના સ્કીમનો લાભ મળે કે જેમાંથી પહેલી શરત રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ ના સેક્શન ટ્વેન્ટી નાઇન એ હેઠળ એ પક્ષની ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે નોંધણી થયેલી હોવી જોઈએ અગાઉના એક વિડિયો સેશનમાં એક ગોષ્ઠીના સેશનમાં મેં આપની સાથે આ સેક્શન વિશે થોડીક વાત કરેલી છે લગભગ બે ત્રણ વખત બીજા કોઈક વિડીયોમાં પણ વાત કરેલી છે તો રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ લોક પ્રતિનિધિત્વ ધારો એની કલમ ઓગણત્રીસ એમાં રાજનૈતિક પક્ષોની નોંધણી માટેની જોગવાઈ છે કે જે ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી હોય તો પહેલી શરત આ સ્કીમનો લાભ લેવા માટેની એ હતી કે તમારી આ રીતની નોંધણી થયેલી હોવી જોઈએ અને બીજી શરત એ હતી કે જે છેલ્લે લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીઓ થઈ હોય એ ચૂંટણીઓની અંદર તમને ઓછામાં ઓછા એક ટકા મત મળેલા હોવા જોઈએ જો આ બે શરતોને આપ સંતોષ હોશો તો જ આ સ્કીમનો આપ લાભ લઈ શકતા તો આપ સમજી શકો છો કે અમુક નાના પક્ષો એવા હોઈ શકે કે જે આ શરતોને ન સંતોષતા હોય અને ન સંતોષતા હોવાના કારણે એમના સ્કીમનો લાભ ન મળે અને મોટા પક્ષો એ આ સ્કીમનો લાભ લઈ શકે આવી વ્યવસ્થા પણ વિવાદાસ્પદ બની હતી આપણે મલ્ટી પાર્ટી નું મોડલ સ્વીકાર્યું છે ઇન્ડિયાની અંદર આપણે યુએસએની જેમ ટુ પાર્ટી ડેમોક્રેસી નથી કે ચાઇનાની જેમ વન પાર્ટી ડેમોક્રસી નથી વન પાર્ટી ડેમોક્રેસી એટલે કે જ્યાં એક જ પોલિટિકલ પાર્ટી હોય ટુ પાર્ટી ડેમોક્રસી એટલે કે જ્યાં બે જ પોલિટિકલ પાર્ટીઝ હોય આપણે મલ્ટી પાર્ટી ડેમોક્રે ડેમોક્રેટિક સિસ્ટમ છીએ તો અહીંયા આગળ ઘણા બધા પક્ષો હોય તો જો ઘણા બધા રાજનૈતિક પક્ષો હોય તો દરેકને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની તક મળવી જોઈએ આ સ્કીમની અંદર જે આપણે જોઈએ છીએ કે શરતો એવી નક્કી કરેલી હતી કે જેથી નાના પક્ષો હાશિયામાં ધકેલાઈ જતા હતા તો આ પણ એક વિવાદ હતો હવે આ બધાના અંતે આખરે મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલ્યો અને સુપ્રીમ કોર્ટે આ સ્કીમના સંદર્ભમાં આજે આપણને ચુકાદો આપ્યો છે ચુકાદામાં શું કહ્યું છે આ યોજના ગેરબંધારણીય છે અને હવેથી તે બંધ ઠીક છે પણ આ એક બહુ લેમેન અંડરસ્ટેન્ડિંગ થયું બહુ એટલે બહુ સામાન્ય સમજ થઈ આપણે થોડીક તકનીકી વાતો કરવી જોઈએ એના ટેકનિકલ આસ્પેક્ટ્સને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ ચુકાદો ફેસ વેલ્યુ પર તો આટલો જ જણાય પણ એની પાછળનું રીઝનિંગ શું છે એની પાછળના તર્ક શું છે તર્ક વધુ મહત્ત્વના હોય છે ચુકાદા ક્યારેય એક વાક્યમાં કે એક શબ્દમાં ના હોય કે બસ આ એની પાછળના જે તર્ક છે એ તર્ક આપણે જાણવા જોઈએ એ વિચારોને આપણે સમજવા જોઈએ તો એ સમજવા માટે અત્યારે આપણે ગોષ્ઠી કરીએ છીએ સૌથી પહેલી વખત તમે જોશો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડજીએ જ્યારે પોતાની શરૂઆત કરી પોતાના વક્તવ્યની શરૂઆત કરી સૌથી પહેલી વાત એ કે અમે પાંચ ન્યાયાધીશો છીએ હું થોડુંક અનૌપચારિક રીતે રજૂઆત વધુ કરીશ કારણ કે જો ઔપચારિક રીતે જ કરવાનું હોત તો તમે સ્પીચ જ જોઈ લે તો અનૌપચારિક રીતે તમને વધારે સારું સમજાવી શકીશ તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ સૌથી પહેલાં એ કહ્યું કે અમે પાંચ જજીસ છીએ અને પાંચ જજીસ ચાર જજિસ ઇન્ક્લુડિંગ મી મારા સહિતના ચાર જજીસનું જે જજમેન્ટ છે અત્યારે હું બોલી રહ્યો છું અને વધુ એક જજ છે એમનું એક વધુ સેપરેટ જજમેન્ટ છે એ કહે છે કે બે ભાગમાં એટલે કે બે રીતે તમને આ જજમેન્ટ જોવા મળશે પણ બંનેની અંદર રીઝનિંગ અલગ છે રીઝનિંગ એટલે કે તર્ક અલગ છે પણ કોન્ક્લુઝન તો સેમ છે એટલે કે અમારા તારણ તો એક જ છે પણ એ તારણ સુધી પહોંચવા માટેના જે તર્ક લાગે એની પાછળના જે કારણો હોય એ અમે ચાર જણે અલગ જોયા છે અને પેલા એક જજે અલગ જોયા છે આ વાત પણ ત્યાં આગળ થાય છે અને થવી જોઈએ આજ તો લોકશાહીની સુંદરતા છે કે અલગ અલગ અભિપ્રાયો હોય પહેલાં તો અભિપ્રાયો અલગ હોય એ પણ સ્વીકારીએ અને સાથે જો અભિપ્રાય એક હોય પણ એ અભિપ્રાય સુધી પહોંચવા માટેના તર્ક અલગ અલગ હોય તો અલગ અલગ તર્કોને પણ આપણે સ્વીકારીએ આ જ લોકશાહીની સુંદરતા છે આજના સમયમાં આપણે અન્યોના તર્ક અને અભિપ્રાયને સ્વીકારવા તૈયાર નથી હોતા આપણે અધીરા થઈ જઈએ છીએ અને આપણને એમ લાગે કે હું જે કવેશ સાચું એનાથી આપણે ખાસ બચીએ આટલી મોટી કોર્ટમાં બેઠેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ખુદ જ્યારે આપણને આ વાત કરતા હોય ત્યારે આપણે એને ખાસ ધ્યાને લેવી જોઈએ જો કે એ જ આ વાત કરે છે એવું નથી આ એક નોર્મલ પ્રોસેસ છે આ લોકતંત્રનું લક્ષણ છે દરેક જજે કરવું જ પડે તે બાબતને આપણે ખાસ શીખીએ હવે આ જજમેન્ટની અંદર જે અલગ અલગ દ્રષ્ટિબિંદુ આપણને આપવામાં આવે છે એમાંથી ચાર દ્રષ્ટિબિંદુ ઉપર આપણે વાત કરવાની છે અને સરળ ભાષામાં કાનૂની જટિલતાઓ તો ઘણી બધી એની અંદર છે પણ તોય હું બિલકુલ સરળ શબ્દોમાં તમારી સામે એને મૂકવા જઈ રહ્યો છું સૌથી પહેલી વાત કે સુપ્રીમ કોર્ટે આ સ્કીમના અનકોન્સ્ટિટ્યુશનલ કેમ કહી કારણ તો સુપ્રીમ કોર્ટનું માનવું એ છે કે જ્યારે તમે આ યોજના હેઠળ કોઈક વ્યક્તિને પોલિટિકલ પાર્ટીને ફંડિંગ આપતા જુઓ છો પણ એ વ્યક્તિનું નામ નથી છતું થતું એનું નામ છતું ન થવું એ મતદાતા માટે અયોગ્ય છે મતદાતાને ખબર હોવી જોઈએ કે આ પોલિટિકલ પાર્ટી કે જેને હું વોટ આપવા જઈ રહ્યો છું અથવા તો વોટ નથી આપવા જઈ રહ્યો તો એને ફંડિંગ ક્યાંથી મળી રહ્યું છે એની જાણકારી એ વોટર પાસે હોવી જોઈએ એની પાસે આવી જાણકારી મેળવવાનો હક છે એ કહે છે કે આ હક એને મળે છે ભારતના બંધારણના અનુચ્છેદ ઓગણીસ એક અનુચ્છેદ છે એનો ક્લોઝ કે જેમાં ભારતના દરેક નાગરિકને મળેલી છે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન વાણી અને અભિવ્યક્તિનો મૂળભૂત અધિકાર હવે અહીં આગળ સીધું ક્યાંય રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતીનો અધિકાર એવું લખેલું નથી પણ લખ્યું છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો સ્વતંત્રતાનો અધિકાર અધિકાર જો તમારે વાણી અને અભિવ્યક્તિની ભોગવવો હોય તો એના માટે પહેલાં તમારી પાસે માહિતી તો હોવી જોઈએ સૂચનાઓ તમારી પાસે નહીં હોય ઇન્ફોર્મેશન તમારી પાસે નહીં હોય તો તમે બોલશો શું તમે અભિવ્યક્ત શેને કરશો માહિતી તો જોઈશે ને અને એટલે જ ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે સ્પર્શ કરેલું છે પોતાના ચુકાદાઓની અંદર કે ભલે રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતીનો અધિકાર એ સીધો આપણા બંધારણમાં લખેલું ન હોય પણ એ ના મૂળભૂત અધિકારનો એ છે એક તો અનુચ્છેદ ઓગણીસ એક એ અને સાથે બીજો અનુચ્છેદ છે અનુચ્છેદ એકવીસ કે જે જીવન અને અંગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર વિશે છે તો એની અંદર પણ આરટીઆઈને જોયો છે આપણી સુપ્રીમ કોર્ટે ભૂતકાળમાં અને હજુ પણ જોઈ રહી છે તો સુપ્રીમ કોર્ટ કહે છે કે ઓગણીસ એક એ હેઠળનો માહિતી મેળવવાનો મૂળભૂત અધિકાર છીનવાય છે કે જો તમે આ સ્કીમ હેઠળ ફંડિંગ કરનાર વ્યક્તિનું નામ છતું નથી કરતા દેટ ધ બ્યુટી ઓફ જજમેન્ટ કે એ રાઈટ ટુ ઇન્ફોર્મેશનનો કેટલો વ્યાપક અર્થ લે છે કે માત્ર સરકારી કામકાજ જે છે એની માહિતીનો અધિકાર ફક્ત એટલા સુધી સીમિત નથી થઈ જતી એ તમને કહે છે કે તમે જે પાર્ટીને વોટ આપવા જઈ રહ્યા છો એ પાર્ટીને કોણે ફંડિંગ આપ્યું છે એ જાણવાનો પણ તમારો અધિકાર છે અને બહુ દુરોગામી અસર થવાની છે બીજું ઓબ્ઝર્વેશન કેન્દ્ર સરકારે જ્યારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો બચાવ પક્ષ રજૂ કર્યો તો એની અંદર જ્યારે એમને કારણ પૂછવામાં આવ્યું કે ભાઈ તમે આ લોકોની ઓળખ છતી કેમ નથી કરતા ફંડિંગ આપનાર વ્યક્તિ છે અને ઓળખ તમે છતી કેમ નથી કરતા તો કેન્દ્ર સરકાર દ્વારા જે અલગ અલગ રજૂઆતો થઈ એમાંની એક રજૂઆત એ હતી કે બ્લેક મની કાળું નાણું રોકવા માટે એના ઉપર કબ્સ એના ઉપર રેસ્ટ્રિક્શન્સ લાવવા માટે જરૂરી એ છે કે આપણે આ અંગેની માહિતી ન આપીએ આવો તર્ક જે તે વખતે કેન્દ્ર સરકારે પોતાની દલીલોના ભાગરૂપે રજૂ કરેલો હતો સુપ્રીમ કોર્ટનું અહીંયા આગળ કહેવું એ છે કે ભાઈ માહિતીનો અધિકાર છે માહિતીના અધિકાર ઉપર જો તમારે પ્રતિબંધો લાદવા હોય નિયંત્રણો લાદવા હોય તો એ તમે ગમે તે કારણના આધારે ન લાદી શકો કેમ ન લાદી શકો કારણ રાઇટ ટુ ઇન્ફોર્મેશનનું અર્થઘટન કોર્ટે અનુચ્છેદ મદદથી કર્યું છે હવે અનુચ્છેદ ઓગણીસ એક એમાં નાગરિક તરીકે મળેલા છે એના ઉપર સરકાર કયા કયા કારણોના આધારે નિયંત્રણો લાદી શકે એની વાત કરેલી છે અનુચ્છેદ ઓગણીસના ક્લોઝ ટુમાં એ ક્લોઝ ટુનો હવાલો આપતા આપણે સુપ્રીમ કોર્ટ કહે છે કે ભાઈ આની અંદર તો બ્લેક મનીને નાથવા માટે સરકાર આવી રીતે અધિકારને ઓછો કરી શકે એવી તો કોઈ વાત કરેલી નથી તો પછી તમે બ્લેક મનીના નામે રાઈટ ટુ ઇન્ફોર્મેશનને કેવી રીતે રોકી શકો છો અનુચ્છેદ ઓગણીસના ક્લોઝ ટુની અંદર જે કારણો આપેલા છે એ દૂર દૂર સુધી ક્યાંય બ્લેક મનીને નાથવા માટે સરકાર આવી શક્તિનો ઉપયોગ કરી શકે એની સાથે સંબંધ નથી ધરાવતા તો પછી તમે રાઈટ ટુ ઇન્ફોર્મેશનને બ્લેક મનીના નામે કેવી રીતે રેસ્ટ્રિક્ટ કરી શકો ન કરી શકો આ વધુ એક બાબત છે કે જેના આધારે આ સ્કીમને એ લોકો ગેરબંધારણીય ઠેરવે છે આ સ્કીમને ગેરબંધારણીય ઠેરવવા માટે મુખ્યત્વે એમણે આપણા બંધારણના બે અનુચ્છેદોનો આધાર લીધો છે એક તો અનુચ્છેદ ઓગણીસ અને બીજો અનુચ્છેદ છે અનુચ્છેદ ચૌદ કે જે સમાનતાના મૂળભૂત અધિકાર વિશે છે મુખ્યત્વે વાત અનુચ્છેદ ઓગણીસની છે પણ સાથે વાત ચૌદની પણ છે તો બંને વિશે આપણી પાસે જાણકારી હોવી ઘટે ત્રીજી વાત જ્યાં સુધી વાત રહી બ્લેક મનીની તો સુપ્રીમ કોર્ટ કહે છે કેન્દ્ર સરકારે ત્યાં આગળ રજૂઆત આ રીતે કરીને કે બ્લેક મનીને નાથવા માટે અમે આ સ્કીમનો ઉપયોગ કરી રહ્યા છીએ તો સુપ્રીમ કોર્ટનું કહેવું એ હતું કે બ્લેક મનીને પહોંચી વળવા માટે આ એકમાત્ર ઓલ્ટરનેટિવ નથી આ એકમાત્ર વિકલ્પ નથી એના બીજા ઘણા બધા રસ્તા હોઈ શકે આના સિવાયના પણ રસ્તા હોઈ શકે બીજા ઘણા બધા રસ્તા હોઈ શકે છતાં તમે આ જ રસ્તો અખત્યાર કરો ચાલે તમારે સિદ્ધ પણ કરવું પડશે ને કે બીજા રસ્તાઓ આ રસ્તો વધુ સારો છે આ જ શ્રેષ્ઠ છે જે તો તો તમે કરી શક્યા નથી આ સ્થિતિમાં બ્લેક મની કવ કરવા માટેના બીજા જે રસ્તાઓ હોય શકે એ વિકલ્પો વિશે પણ આપણે વિચારી શકીએ આ સ્કીમ એ બેસ્ટ વિકલ્પ નથી અને એટલા માટે એને અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કરાય છે ચોથો મુદ્દો વધુ એક દલીલ ત્યાં આગળ એ પણ કરવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા કે અમે એ વ્યક્તિની ઓળખ છતી ન કરીને એના રાઇટ ટુ પ્રાઇવસી રાઇટ ટુ પ્રાઇવસી એટલે અંગતતાનો અધિકાર એનું રક્ષણ કરી રહ્યા છીએ અને આવું કહેવું એ ઘણી વખત ખૂબ પ્રોમિસિંગ લાગે તાર્કિક લાગે કારણ બે હજાર સત્તરના વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં એક કેસનો ચુકાદો આવ્યો હતો કે જે કેસ પુટ્ટસ્વામી કેસ હતો બહુ પ્રસિદ્ધ કેસ છે કે જે પુટ્ટસ્વામી કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ભારતના બંધારણના અનુચ્છેદ એકવીસ કે જે જીવન અને સ્વતંત્રતાનો અધિકાર છે એ અધિકારના ભાગરૂપે રાઇટ ટુ પ્રાઇવસીને પણ જાહેર કર્યો હતો અંગતતાના અધિકારને પણ જાહેર કર્યો હતો તો જ્યારે ખુદ સુપ્રીમ કોર્ટ ભૂતકાળમાં કહી ગઈ હોય કે અંગતતાનો અધિકાર એ પણ એક રીતે મૂળભૂત અધિકાર જ છે ભારતના બંધારણ હેઠળ તો કેન્દ્ર સરકાર માટે એ સગવડિયું બની જાય કહેવું કે અમે તો એની રાઈટ ટુ પ્રાઇવસી અંગતતાના અધિકારનું રક્ષણ કરવા માટે આ વ્યવસ્થા કરી રહ્યા છીએ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે રાઈટ ટુ પ્રાઇવસી માટે તમે રાઈટ ટુ ઇન્ફોર્મેશન વાયોલેટ ના કરી શકો દેટ ગ્રેટ થિંગ અંગતતાના અધિકાર હેતુ તમે માહિતીના અધિકારનું ઉલ્લંઘન ન કરી શકો એને ન છીનવી શકો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે પોતાના જજમેન્ટની અંદર કહ્યું છે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન ઇઝ વેરી એસેન્શિયલ ઇન ઓર્ડર ટુ પાર્ટિસિપેટ ઇન પોલિટિકલ ડેમોક્રેસી રાજકીય લોકશાહીની અંદર માહિતીનો અધિકારી ખૂબ જરૂરી બાબત છે તો આવા અલગ અલગ તર્કના આધારે આપણી સુપ્રીમ કોર્ટ આ યોજનાને ગેરબંધારણીય જાહેર કરે છે બીજા પણ એકાદ બે મુદ્દાઓ છે ઓબ્ઝર્વેશન્સથી આગળ એની પણ હું વાત કરી લઉં જ્યારે સ્કીમ લોન્ચ કરવાની હતી ત્યારે ભારત સરકાર દ્વારા સંસદ મારફતે કંપનીઝ એક્ટ ટુ થાઉઝન્ડ થર્ટીન કંપનીઓ માટેનો જે અધિનિયમ છે એની અંદર સુધારા કરવામાં આવ્યા હતા અને એ સુધારા પ્રમાણે જોગવાઈ કરવામાં આવી હતી કે પહેલાંની જે જોગવાઈ હતી એ પ્રમાણે કે કોઈ પણ કંપની છેલ્લા ત્રણ વર્ષમાં એણે જે સરેરાશ નફો કર્યો હોય એ નફાના વધુમાં વધુ સાડા સાત ટકા સુધી જ ફંડિંગ કરી શકે પોલિટિકલ પાર્ટીને મતલબ કે ત્રણ વર્ષની અંદર એણે જેટલો પણ નફો કર્યો છે છેલ્લા ત્રણ વર્ષની અંદર એનું એક એવરેજ કાઢવાનું અને એ જે રકમ આવે એના સાડા સાત ટકા મેક્સિમમ આટલું જ ફંડિંગ એ ચાહે તો કોઈ પોલિટિકલ પાર્ટીને કરી શકે સાડા સાત ટકાથી વધારે નહીં આપ વિચારી શકો કે સાડા સાત ટકા પણ બહુ મોટી રકમ કહેવાય જેટલું ફંડિંગ વધારે એટલું જ નેક્સસ વધારે તો આવી એક લિમિટ જે તે વખતે આ કાયદાની અંદર મૂકેલી હતી પણ પાછળથી આ સ્કીમને લોન્ચ કરવા માટે આ કાયદાની અંદર સુધાર કરવામાં આવ્યો અને સુધારો એવું કરવામાં આવ્યો કે આ લિમિટ જ કાઢી નાખવામાં આવી મતલબ એનો એ થયો કે કોઈ કંપનીએ કોઈ પોલિટિકલ પાર્ટીને ગમે એટલું ફંડિંગ આપવું હોય એ આપી શકે કોઈ લિમિટ જ નથી પહેલાં સાડા સાત ટકા સુધીની લિમિટ હતી હવે લિમિટ જ નથી સાથેને ઇન્કમટેક્સ એક્ટની અંદર પાછો સુધારો કરવામાં આવ્યો હતો કે પોલિટિકલ પાર્ટીઝ જે આ પ્રકારના ફંડિંગ આવે એ ફંડિંગ વિશેની માહિતી છતી કરવા માટે બંધાયેલી નથી એ માહિતી એની પાસે કોઈ માગી ન શકે એ છતી કરવા માટે બંધાયેલી નથી આ જે સુધારાઓ હતા એને પણ આપણે સુપ્રીમ કોર્ટે કર્યા છે અલ્ટિમેટલી એ રાઇટ ટુ વોટને એસ્ટાબ્લિશ કરે છે રાઈટ ટુ પ્રાઇવસી કરતા એ રાઇટ ટુ વોટ અને રાઇટ ટુ ઇન્ફોર્મેશનને પ્રાધાન્ય આપે છે દેટ્સ ઇટ આ બધા તર્ક હતા આખરે સુપ્રીમ કોર્ટે આ સ્કીમને ગેરબંધારણીય જાહેર કરી છે અને સાથે કહ્યું છે આદેશ આપ્યો છે કે હવેથી આ સ્કીમ હેઠળ તમે બોન્ડ્સ ઇસ્યુ કરી શકશો નહીં હા સાથે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે કોઈ પણ બોન્ડ્સ ઇસ્યુ હમણાં હમણાં થયા હોય કે જેને પંદર દિવસની અંદર પોલિટિકલ પાર્ટીઝે એન્ડકેશ કરાવી લેવાના હોય તો એ સ્થિતિમાં એ બોન્ડ્સને એન્ડકેશ નહીં કરાવી શકાય એ બોન્ડ પાર્ટીએ જે તે વ્યક્તિને પાછા સોંપી દેવાના હશે અને એ વ્યક્તિ બેંક એટલે કે એસબીઆઈ પાસે જઈને પોતાની રકમ પાછી મેળવી શકશે એનો ઉપયોગ અત્યારે જૂની પદ્ધતિની માફક બોન્ડ તરીકે નહીં કરી શકાય તો પહેલી વસ્તુ આ હવે સાથે એમણે કહ્યું છે કે જેટલા પણ બોન્ડ્સ અત્યાર સુધીમાં ઇસ્યુ થયા છે ત્યારથી બે હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટનો જે તે વખતનો જે આદેશ આવ્યો હતો ને ત્યારથી સ્કીમ આવી અઢારમાં અને પછી બે હજાર ઓગણીસમાં જે વચ્ચે સુપ્રીમ કોર્ટનું ઇન્ટરવેન્શન આવ્યું હતું આ સ્કીમમાં જેના વિશે આપણે અગાઉ વાત કરી ત્યારથી તો બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધીમાં જેટલા પણ બોન્ડ્સ ઇસ્યુ કર્યા છે એસબીઆઈએ આમાં જે જે કોઈ પણ લોકોએ બોન્ડ્સ ખરીદ્યા છે કેટલા બોન્ડ્સ ખરીદ્યા છે કેટલા ડિનોમિનેશનના બોન્ડ્સ ખરીદ્યા છે એ બોન્ડ ખરીદનારનું નામ શું છે આ બધી એ બધી વિગતો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને આપવાની રહેશે ભારતના ચૂંટણી પંચને એસબીઆઈ આ તમામ વિગતો આપવાની રહેશે વિદિન અ પીરિયડ ઓફ થ્રી વીક્સ ત્રણ અઠવાડિયાના સમયગાળાની અંદર જે થશે છ માર્ચે છ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં અહીંયા આગળ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ફરજિયાત પણ આ તમામ વિગતો પરચેઝરની વિગતો આપવાની રહેશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને અને સાથે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ વિદિન અ પીરિયડ ઓફ વન વીક આફ્ટર દસ આના પછીના બીજા એક અઠવાડિયાના સમયગાળાની અંદર આ બધી જ વિગતોને પબ્લિક વેબસાઇટ ઉપર મૂકવાની રહેશે જાહેર વેબસાઇટ ઉપર મૂકવાની રહેશે એટલે કે છ ને સાત તેર તેર માર્ચ સુધીમાં તમને આ બધી જ વિગતો એ કોઈક વેબસાઇટ ઉપર જોવા મળી જશે તો જેટલું પણ નાણું અત્યાર સુધી પોલિટિકલ પાર્ટીસે ભેગું કર્યું છે એની બધી જ વિગતો હવે આપણી સામે આવવા જઈ રહી છે આ કોઈ એક સ્પેસિફિક પોલિટિકલ પાર્ટી વિશે નથી ઘણા લોકો એવું માને છે કે આ ચુકાદો એટલે બીજેપીની હાર ને કોંગ્રેસની જીત આવું કાંઈ નથી બરાબર છે કોઈ દૂધનું ધોયલું નથી અહીંયા આગળ બરાબર ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય કે રિજનલ લેવલની કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય દરેકે દરેકની વિગતો સામે આવશે સ્વાભાવિક છે કે જે રીતના રિપોર્ટ્સ આપણી સામે આવે છે એ પ્રમાણે છેલ્લા અમુક વર્ષોની અંદર ભારતીય જનતા પાર્ટીને આ પ્રકારનું ફંડિંગ વધારે મળ્યું છે પણ એવું નથી કે ફક્ત બીજેપીની જ વિગતો અહીં આગળ બહાર આવવાની છે સાથે કોંગ્રેસની પણ આવશે આમ આદમી પાર્ટી અને બીજી જે કોઈ પણ પોલિટિકલ પાર્ટીઝ કે જેમણે આ સ્કીમ હેઠળ ફંડિંગ મેળવ્યું હશે તમામની વિગતો આપણી સામે આવવા જઈ રહી છે પોલિટિકલ પાર્ટીઝને જો તમારે ફંડિંગ કરવું હોય તો જરૂરી નથી કે તમે આ સ્કીમનો જ લાભ લો એના પહેલાં પણ બીજી વ્યવસ્થાઓ હતી જ કે જ્યાં તમે એમને ફંડિંગ કરી શકતા જેમ કે એક સિસ્ટમ રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ પ્રમાણે એવી હતી કે તમે પોલિટિકલ પાર્ટીઝને ફંડિંગ કરી શકો તમારું નામ છતું ન થાય ક્યારે કે જ્યારે તમે આપેલું ફંડિંગ ડોનેશન એ વીસ હજાર રૂપિયા સુધીનું હોય જોકે પાછળથી રકમ લગભગ બધીને બે હજાર કરાઈ હતી તો ટૂંકમાં એ નિશ્ચિત રકમ સુધીનું તમે જો ફંડિંગ કરો તો તમારું નામ છતું કરવા માટે પાર્ટી બંધાયેલી નથી એના કરતાં વધુ રકમ જો તમે ડોનેશન તરીકે આપી તો જ એમણે તમારું નામ છતું કરવું પડતું તો જેમ મેં કહ્યું ને કે પહેલાં પણ રસ્તા તો હતા જ કે નામ છતું કર્યા વગર તમે ફંડિંગ કરી શકતા હતા ને બે હજાર તેરના વર્ષમાં એક ઇલેક્ટોરલ ટ્રસ્ટ નામની યોજના લાવવામાં આવી હતી કે જેમાં પણ તમે એક નોન પ્રોફિટ કંપની બનાવીને એ મારફતે પોલિટિકલ પાર્ટીઝને ફંડિંગ કરાવડાવી શકતા હતા મતલબ આ સ્કીમ બંધ થઈ છે પોલિટિકલ પાર્ટીઝને ફંડિંગ કરવા માટેના અન્ય રસ્તા બંધ નથી થયા એ રસ્તાઓ તો હજુ ખુલ્લા જ છે ટૂંકમાં સ્કીમ આવતા પહેલાંની જે સ્થિતિ હતી પોલિટિકલ પાર્ટીઝના ફંડિંગ માટેની એ રીન્સ્ટેટ થઈ જાય છે એ પુનઃસ્થાપિત થઈ જાય છે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એક સરસ વાત નોંધી છે અને એમાં કહ્યું છે આ ફંડિંગના સંદર્ભમાં કે ઇકોનોમિક ઇન ઇક્વોલિટી રિફ્લેકસ ઇન ઇટ્સ ટુ ઇન્ફ્લુઅન્સ પોલિટિકલ ડિસિઝન્સ સમાજની અંદર જે આર્થિક અસમાનતાઓ પ્રવૃત્તિ હોય ને એ સીધી જ દેખા દે છે ક્યાં કે તમે રાજનૈતિક નિર્ણયો ઉપર કેટલી અસર નિપજાવી શકો છો તમારી ક્ષમતા એ ત્યાં આગળ દેખાઈ જશે મતલબ કે જે લોકો આર્થિક રીતે સક્ષમ નથી એ તો આ રીતે ફંડિંગ કરીને પોતાના ફેવરમાં પોલિટિકલ ડિસિઝન્સ લાવી શકતા જ નથી પોલિસી ડિસિઝન્સ લાવી શકતા જ નથી તો અહીં આગળ ઇકોનોમિક ઇનઇક્વાલિટી મેટર કરે છે કે તમારા દેશની અંદર પોલિટિકલ કે પોલિસી ડિસિઝન્સ કેવા હશે સરકારનું રૂખ કેવું હશે એ કેન્દ્રની જેની રાજ્ય સ્તરની સરકારની પણ વાત એમાં આવી જાય તો આ એક ગંભીર બાબત સુપ્રીમ કોર્ટ અહીં આગળ નોંધે છે અને એટલે જ આપણે એક સમાજ તરીકે સતત એ દિશામાં કામ કરવાનું છે કે પહેલાં સામાજિક અસમાનતાઓને આપણે દૂર કરીએ આર્થિક અસમાનતાઓને દૂર કરવા તરફ પછી આગળ વધીએ અને આમ કરીને આપણે એક વધુ સારી રાજનૈતિક લોકશાહી બનાવી શકીશું બાકી જે રાજનૈતિક લોકશાહી આઝાદી બાદ આપણે મેળવી છે એની અંદર સામાજિક અને આર્થિક ન્યાયનો ઘણા ખરા અંશે અભાવ હજુ એ વર્તાય છે તો આજે સામાજિક અને આર્થિક ધોરણે અસમાનતાઓ છે એને જેટલા આપણે દૂર કરતા જઈશું એટલા જ આ રાજનૈતિક લોકશાહીને મજબૂત બનાવવાના પ્રયત્નોમાં આપણે સફળ થઈશું ધેટ્સ ઇટ આશા રાખું કે ઇલેક્ટોરલ બોન્ડ્સ સ્કીમ આપને સમજાઈ હશે અને એ વિશે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એ પણ મેં જેટલી સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરી એ ભાષામાં આપને સમજાવ્યો હશે બસ એ જ આવા તો આ રીતે આપણે કરતા રહેવાનું છે સુપ્રીમ કોર્ટના ચુકાદા એ ખૂબ વ્યાપક અસર ધરાવતા હોય છે ભવિષ્યમાં જ્યારે કોઈ કોર્ટે પોતાના ચુકાદા આપવા હોય ત્યારે આ ચુકાદાઓનું રેફરન્સ લેતી હોય છે તો બધી રીતે ચુકાદાઓનું વિશાળ મહત્ત્વ રહેલું જ છે આપ સમજો જ છો પણ જેમ મેં કહ્યું કે આ ચુકાદાઓ વિશે ખોટી માહિતી આપણી પાસે આવે ન્યૂઝ ચેનલ્સ થકી અને ઘણી વખત એ ખાલી ખોટી જ હોય છે એવું નથી એ બાસ્ટ હોય છે અમુક ચોક્કસ વાતોને એ વારંવાર ફેરવી ફેરવીને રજૂ કરે કે જેથી આપણને લાગે કે ચુકાદામાં કશું નહીં માત્ર આ જ કહેવાયેલું છે ઘણી વખત તો એવું બને કે ચુકાદો આવ્યો નથી હોતો નોર્મલ પ્રોસિડિંગ્સ ચાલતી હોય કાર્યવાહી ચાલતી હોય અદાલતની અને એમાં સામસામે બંને પક્ષે દલીલ થતી હોય એ દલીલમાંથી કંઈ ના હોય એવો કોઈક મુદ્દો ઉપાડી લે અને પછી છાપાની અંદર ફરતો રહે હમણાં જનામત વિશે પણ એક એવો મુદ્દો કારણ વગરનો કોઈ ઉપાડેલો હતો તો એ મીડિયા આવું સિલેક્ટિવ રીડિંગ કરતું હોય છે એક સિલેક્શન એવું કરે કે જેથી એને ટીઆરપી વધારે મળી રહે તો એ દિશામાં જો આપણે વિચારીએ તો એ સમજાય કે આપણા માટે ચુકાદાઓને જાતે વાંચવા જાતે સાંભળવા એ ખૂબ સારું છે બને કે આપણને તાત્કાલિક એની ફાવટ ન આવી જાય પણ જેટલો મહાવરો આપણે કરતા જઈશું એમ એમ અંગ્રેજી પણ સમજાતું જશે અને આ કાયદાની ભાષા પણ આપણને સમજાતી જશે અને જે પશ્ચિમના દેશો અને આપણા વિકાસશીલ દેશો અલ્પ વિકસિત દેશો વચ્ચે તફાવત છે મૂળભૂત રીતે આ જ છે કે ત્યાં આગળ કાનૂની સાક્ષરતા આર્થિક બાબતો અંગેની સાક્ષરતા એની સભાનતા જેટલી જોવા મળે છે એ આપણા સમાજોની અંદર ઓછી હોય છે તો એ લાવ્યા વગર એ સાક્ષરતા હાંસલ કર્યા વગર સીધા એવા સ્વપ્ન જોવા કે આપણે વિશ્વગુરુ બની જઈએ તો એ એ શક્ય નથી તો આશા રાખીશ કે આ ગોષ્ઠીનો હેતુ એનો ઉદ્દેશ આપને સમજાયો હશે અન્ય સાથે પણ આ વાત શેર કરતા રહેજો તમે જેટલા વધુ વ્યક્તિઓ સાથે એને શેર કરશો એનો લાભ એ થશે કે અમે વધુ પ્રસરી શકીશું અને સમાજ ઉપયોગી આ પ્રવૃત્તિમાં વધુ સક્રિય રહી શકીશું જોકે શેર નહીં કરો તો હું કંઈ આ બોલવાનું બંધ કરી દઈશ એવું નથી આ હું મારા શોખથી કરું છું અને સમાજને ઉપયોગી થવાની ભાવનાથી હું કરું છું તો એ ઈમ મટીરિયલ છે કે એ આગળ પહોંચે છે કે નહીં ગમે તો ખરું જ કે વધુ વ્યક્તિ સુધી પહોંચે પણ કદાચ ન પહોંચે તો પણ હું મારું કામ બંધ કરી દઈશ એવું નથી ગોષ્ઠી તો ચાલુ જ રહેશે અને આવી અવનવી વાતો આપણે કરતા જ રહીશું બસ એ જ સાથે આ ગોષ્ટીને અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ આવનારા એપિસોડમાં આવા જ વધુ કોઈ એક નવા રસપ્રદ અને બૌદ્ધિક સંતોષ આપે એવા મુદ્દાની ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે